નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું આપણી યુટ્યુબ ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિથ જિજ્ઞેસ સર. આપણે જે છે આમનોંધનો અભ્યાસ કરી રહ્યા હતા અને ઘણી જ સારી રીતે આપ પ્રેક્ટિસ પણ કરી રહ્યા છો. તો ચાલો આપણે આગળ વધારીએ. દાખલા નંબર 5, નીચેના વ્યવહારો પરથી પ્રાંજલના ચોપડે આમનોંધ લખો. મેં પહેલાં જ કીધું છે કે જ્યારે આપણે દાખલો સમજાવતા હોય ત્યારે એકવાર શાંતિથી સમજી લેવું, બરોબર. ચોપડી બધાની પાસે છે, જવાબ પણ આની અંદર ભેગો આપેલો છે. તો આમનોંધ કેવી રીતે બને છે તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો સૌથી પહેલું કામકાજ કરવાનું, હેડિંગ મારી દેવાનું, પ્રાંજલની આમનોંધ, તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમાના કોલમ બનાવી નાખવાના. સૌથી પહેલું આપણને આપેલું છે, રૂપિયા 10,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. માલિક જે છે એ રોકડ લઈ આવનાર છે, બરોબર. એટલે રોકડ આવે છે ધંધામાં, તો રોકડ ખાતે ઉધાર તે માલિક લઈ આવનાર હોય તો એને શું કહેવાય, મૂડી. તે મૂડી ખાતે 10,000 રૂપિયા 5,000 નો માલ રોકડેથી ખરીદ્યો. રોકડેથી ખરીદીએ છીએ, માલ આવે છે તો ખરીદ ખાતે ઉધાર. ખરીદી કરીએ તો રોકડ આપણી પાસેથી જાય તો તે રોકડ ખાતે. ત્યાર પછીનો વ્યવહાર આપેલો છે, રૂપિયા 8,000 નો માલ રાજન પાસેથી શાખ પર ખરીદ્યો. હવે જો નામ આપી જ દીધું છે, માલ ખરીદીએ છીએ, માલ આવે છે તો ખરીદ ખાતે ઉધાર, પરંતુ આપનાર કોણ છે, રાજન, તો તે રાજન ખાતે. ત્યાર પછી આપેલું છે, રૂપિયા 2,000 નો માલ ધર્માદામાં આપ્યો. હવે 2,000 નો માલ જે છે ધર્માદામાં આપીએ છીએ તો ધર્માદા ખર્ચ ખાતે ઉધાર. કોઈ પણ રીતે માલની જાવક હોય તો ટેક્સ કેવે ખાતે લખાય છે, ખરીદ ખાતે, તો તે ખરીદ ખાતે 2,000 રૂપિયા. ત્યાર પછીનો છે, શિવાનીને રૂપિયા 3,000 નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો. હવે જો અહીંયા ઓર્ડર આપેલો છે, માલ મોકલેલો નથી, તો વ્યવહાર કેવો થઈ જાય, બિન આર્થિક વ્યવહાર થઈ જાય. શિવાનીએ ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો. શિવાની જે છે એ આપણને માલ મોકલી આપે છે. આપણે કઈ પૈસા ચૂકવા એવો કોઈ ઉલ્લેખ કરેલો નથી. જો એવો કોઈ ઉલ્લેખ કરેલો ન હોય તો વ્યવહાર કેવો ગણાય, ઉધાર ગણાય. માટે ખરીદ ખાતે ઉધાર અને શિવાની આપનાર છે તો તે શિવાની ખાતે. છેલ્લો વ્યવહાર આપેલો છે, રૂપિયા 2,500 જીવન વીમા પ્રીમિયમના ભર્યા. જીવન વીમો કોનો હોય, તો માલિકનો પોતાનો હોય, બરોબર. ધંધાનું કોઈ જીવન હોતું નથી, કારણ કે ધંધો કૃત્રિમ વ્યક્તિ છે, કૃત્રિમ રીતે જન્મ લે છે અને કૃત્રિમ રીતે મરી જાય છે. તો માલિક પોતાના અંગત વપરાશ માટે જે કંઈ વસ્તુ લઈ જાય, બરોબર, તો એને શું કહેવામાં આવે છે, ઉપાડ કહેવામાં આવે છે. માટે ઉપાડ ખાતે ઉધાર, તે રોકડ ખાતે 2,500. ત્યાર પછી આપણે જઈએ દાખલા નંબર 6 ની અંદર, કે જેની અંદર આપણને મૂડી અને ઉપાડના બધા જ પ્રકારના વ્યવહારો આપેલા છે. તો શરૂઆત કરીએ આપણે પેલા વ્યવહારથી. તો પેલા વ્યવહારમાં આપેલું છે, રૂપિયા 10,000 નો માલ સ્ટોક, 15,000 રોકડા, 5,000 નું ફર્નિચર અને 10,000 ના દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો. આટલી બધી વસ્તુઓ લઈ આવી છે અને ધંધો શરૂ કરીએ છીએ. ધંધો શરૂ કરવા માટે આવતી બધી જ વસ્તુઓને શું કહેવાય, મૂડી કહેવાય. આ બધા જ એક જ તારીખે આવે છે, માટે સંયુક્ત આમનોંધમાં આપણે લખશું, માલ સ્ટોક ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર, દેવાદાર ખાતે ઉધાર અને તે મૂડી ખાતે જમા. અંગત મોટરકાર 80,000 વેચી 50,000 રૂપિયા રોકડા ધંધામાં લાવ્યા. હવે મોટરકાર ગમે એટલામાં વેચી, એની હારે કોઈ નિસ્બત નથી. ધંધામાં કેટલા રૂપિયા લઈ આવ્યા, તો ધંધામાં લઈ આવ્યા 50,000 રૂપિયા. તો ધંધામાં 50,000 રૂપિયા આવે છે તો રોકડ ખાતે ઉધાર, અને ધંધા માટે લઈ આવીએ છીએ તો ધંધા માટે લઈ આવેલ રોકડને મૂડી કહેવાય, તો તે મૂડી ખાતે 50,000 રૂપિયા. ઘર ખર્ચ માટે રૂપિયા 1,000 રોકડા બેંકમાંથી ઉપાડ્યા. ઘર ખર્ચ જે છે તો એને શું કહેવાય, માલિકનો અંગત છે, તો એને કહેશું આપણે ઉપાડ. તો ઉપાડ ખાતે ઉધાર, તે બેંક ખાતે. ત્યાર પછી એકાકી પેઢીના માલિકનું આવકવેરા રિફંડ 500 ધંધાના બેંક ખાતામાં ભર્યું. હવે એકાકી માલિકી પેઢીનું ભર્યું છે, બરોબર, પોતાનું ભર્યું નથી. તો બેંક લેનાર છે તો બેંક ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. હવે આવકવેરા રિફંડ એટલે શું છે એ તમને સમજાવી દો, કે તમે પેઢીનું આઈટી રિટર્ન ભર્યું હોય, બરોબર, ત્યાર પછી ગવર્નમેન્ટ જે છે તમને પૈસા પાછા આપે છે, એ જે પૈસા જે છે એને કહેવામાં આવે છે આવકવેરા રિફંડ. તો ગવર્નમેન્ટ જે છે હંમેશા તમારા બેંકમાં જ પૈસા આપે, રોકડ નાણાં આપતી નથી. ત્યાર પછી જે ધંધાના અંગત વપરાશ માટે 1,000 નો માલ તથા 400 રોકડા લઈ ગયા. હવે
બે વસ્તુ ધંધાના માથે લઈ જાય છે તો એને કહેવાય ઉપાડ, તો ઉપાડ ખાતે ઉધાર, પરંતુ માલ જાય તો તે ખરીદ ખાતે 1000 રૂપિયા અને રોકડ જાય તો તે રોકડ ખાતે 400 રૂપિયા. ત્યાર પછી છે પુત્રીની પ્રવાસ ફીના રૂપિયા 1500 ધંધામાંથી ચૂકવ્યા. પુત્રી કોની હોય તો પોતાની હોય, ધંધાની ન હોય તો ઉપાડ ખાતે ઉધાર આપણે પૈસા ચૂકવીએ છીએ તો તે રોકડ ખાતે. ત્યાર પછી છે ગંગા ફર્નિચર માર્ટમાંથી 2000 નું ફર્નિચર ઘર માટે ખરીદ્યું. ઘર માટે એટલે પોતાનું ઘર હોય ને, ધંધાને કોઈ ઘર હોય નહીં તો ઉપાડ ખાતે ઉધાર તે ગંગા ફર્નિચર માર્ટ ખાતે. ત્યાર પછી છે જિંદગીનું વીમા પ્રીમિયમ 500 ચેકથી ચૂકવ્યું. હમણાં જ આપણે જોયું કે જિંદગી કોની હોય તો માલિકની હોય, જિંદગી માલિકની હોય તો આપણે તેના ખાતે નોંધ કરવી પડે, માટે ઉપાડ ખાતે ઉધાર બેંકમાંથી ચૂકવીએ છીએ તો શું થાય, બેંક ખાતે. ઉધાર અને જમાના ટોટલ ખાસ ચેક કરી લેવાના, બંનેના ટોટલ હરમેશા સમાન આવશે અને ટોટલ સમાન આવે એટલે સમજી લેવાનું કે આપણો દાખલો ઓલમોસ્ટ કેવો હશે, સાચો હશે. તો આશા રાખું કે આજના બંને દાખલાઓ જે છે આપણે સમજાઈ ગયા હશે અને આપણે આપણી બુકની અંદર તે લખી નાખીએ, જેના કારણે આપણો અભ્યાસ જે છે કન્ટિન્યુ આગળ વધતો રહે. ધન્યવાદ.